चलो गुड मॉर्निंग स्टूडेंट्स, बीकॉम सेम थ्री गुजराती घणा बधा दाखलाओ छे ए आपणे गणी नाख्या छे मकान मिलकतना, तो એટલું તો તમને ઘણો બધો આઈડિયા આવી ગયો હશે. એક બે દાખલા મને ખબર છે બાકી છે, પણ અધવચ્ચેથી તે એક એવો લેક્ચર મને લેવાનું મન થયું કે એક વખત શું છે કે તમને છતાંય તે બધું આવડે જ છે, છતાંય એક વખત મને એમ થયું કે ચાલો એક રિવિઝન લેક્ચર નાનો એવો કે જેમાં આખે આખા ટોપિકનું આપણું જે બ્રીફ છે એ તમારું આવી જાય. બરાબર, તો હું તમને આખું જે પણ આપણે મકાન મિલકતની આવક ગણીએ છીએ તો એ ગણતી વખતે કયા કયા પોઈન્ટ ઉપર ફોકસ કરવાનું, અથવા તો દાખલો ગણતી વખતે આપણને બધાને ખબર છે કે દરેક દાખલામાં નવી નવી પરિસ્થિતિઓ આવે છે, તો એ બધી નવી નવી પરિસ્થિતિઓની વચ્ચે તે આપણી પાસે તો સિંગલ ફોર્મ્યુલા જ છે આપણી આગળ, કે ભાઈ આપણી આગળ જે પણ ઇન્ફોર્મેશન હોય એના બેઝિસ ઉપર આવકવેરાના જે પણ નિયમો છે એ મુજબ આપણે આપણી આવકો છે એ ગણવાની હોય છે. તો આ તમારા માત્ર નોલેજ ખાતર તમને કહી દઉં કે આ જે આપણે આવકનું જે પત્રક બનાવીએ છીએ બરાબર, તો સૌથી પહેલા જે સ્ટેપ નંબર 1 આપણે ગણીએ છીએ એ હંમેશા બધી માહિતી કેવી હોવી જોઈએ, વાર્ષિકના ધોરણે. બરાબર, ચાહે એ મ્યુનિસિપલ આકારની હોય, ચાહે એ વાજબી ભાડું હોય, ચાહે સ્ટાન્ડર્ડ ભાડું હોય, આ ત્રણે ત્રણ વસ્તુ હંમેશા કેવી હોવી જોઈએ, વાર્ષિક હોવી જોઈએ. દાખલામાં જો મંથલી બેઝિસ ઉપર એટલે કે એક મહિનાના ધોરણે આપેલી હોય માહિતી, તો એને ગુણ્યા 12 કરીને આપણે વાર્ષિક કરવું કેવું હોય છે, જરૂરી હોય છે. બીજું કે આ બંનેની કમ્પેરિઝનમાં જે વધુ હોય એ આપણે સિલેક્ટ કરીએ છીએ, અને જે સિલેક્ટ થયેલું વધુ છે એને કોની સાથે કમ્પેર કરીએ છીએ, સ્ટાન્ડર્ડ ભાડા સાથે. એમાં જે ઓછું હોય એ સિલેક્ટ થાય છે, અને જે સિલેક્ટ થાય છે એ શું બની જાય છે, સ્ટેપ નંબર 1. બરાબર, તમે કહેશો સર આ અમને ખબર છે, આમાં બહુ અમને પ્રોબ્લેમ નથી, કારણ કે ડે 1થી જ્યારથી આપણે આ ચેપ્ટર શરૂ કર્યું છે ત્યારથી લગભગ પહેલા દિવસથી આ આપણી ગણતરીઓ રહી છે અને આ જ આપણે ગણીએ છીએ. બરાબર, એના પછી સ્ટેપ નંબર 2 મળેલ અથવા મળવાપાત્ર ભાડું, તો આમાં બે વસ્તુઓ માઇનસ થાય છે, એક સવલતનો ખર્ચ. બરાબર, આપણે ભાડુઆતને કોઈ પણ સવલત આપેલી છે તો એનો ખર્ચ, અને નહીં મળેલ ભાડું. ખાસ યાદ રાખજો, વેકેન્સીનું ભાડું અથવા તો ખાલી રહ્યા સમયનું ભાડું, અને એ બંને સમાનાર્થી છે, પણ નહીં મળેલ ભાડું આ આખી અલગ વસ્તુ છે. એટલે કે તમારો ભાડુઆત છે એ મકાન ખાલી કરી નથી જતો, તમને ભાડું ચૂકવતો નથી, એનો મતલબ એમ થાય છે, તો એ તમારે અહીંથી માઇનસ કરવાનું. બરાબર, આ વસ્તુ આપણે વિશ્વાવાળો જે સોમ છે એમાં આપણે જોયું કે તપ, ત્યાગ અને મમતા આ ત્રણ તમારા મકાન હતા, એમાં તપવાળું જે મકાન હતું એમાં તમે જોયું હશે કે 12 મહિના હતા, એમાંથી 1 મહિનો ખાલી રહ્યા સમય હતો, બીજો 1 મહિનો છે એમાં તમને ભાડું મળ્યું હતું, અને 10 મહિનાનું ભાડું મળ્યું નહોતું. ઓકે, એનો મતલબ એમ નહોતો કે મકાન ખાલી હતું અથવા વેકેન્સી પીરિયડ હતો. બરાબર, વેકેન્સીનો સમય નહોતો, છતાંય તે મકાન ખાલી રહ્યું. એટલે જે ખાલી રહ્યા સમય છે એ સ્ટેપ નંબર 3માંથી, અહીંયા આગળ સ્ટેપ નંબર 3 આપણે કે ભાઈ જે પણ સ્ટેપ નંબર 1 છે અને સ્ટેપ નંબર 2 છે એમાં જે વધુ આવ્યું એ સિલેક્ટ કરો અને એને કમ્પેર કરો કોની સાથે, ગ્રોસ વાર્ષિક મૂલ્ય સ્ટેપ નંબર 3. આમાંથી જ આપણે દર વખતે શું બાદ કરીએ છીએ,
વેકેન્સી સમયનું ભાડું બાદ કરતા હોઈએ છીએ. ઓકે, પછી તો કે આમાંથી આપણે બાદ કરીએ છીએ મ્યુનિસિપલ કરવેરા. આમાં ત્રણ વસ્તુઓ આપણે યાદ રાખવાની મ્યુનિસિપલ કરવેરામાં. એક તો ઈ ચૂકવેલ હોવું જોઈએ, બીજું જો ભૂતકાળના હોય કરવેરા પાછલા વર્ષોના બાદ મળશે, ચાલુ વર્ષ હોય એના પણ બાદ મળશે, પણ એડવાન્સમાં આગળના વર્ષ માટે કોઈ ચૂકવણી કરી હોય તો એ બાદ મળતી નથી. આમાં આ પોઈન્ટ છુપાયેલો છે, બરાબર? આપણે આ દાખલો છે, આ પ્રકારના દાખલા આપણે ગણેલા છે. ઓકે, એટલે એ એક વસ્તુ તમે ધ્યાનમાં લ્યો. પછી તમે કહેશો સર આમાં સ્ટાન્ડર્ડ કપાત આવે છે 30%, આમાં લગભગ કોઈ એડજસ્ટમેન્ટ હોતું નથી, આ નિયમ મુજબ આપણે જે પણ બાદ કરતા હોઈએ તરત જ થઈ જાય, આમાં કોઈ દી એડજસ્ટમેન્ટ આવ્યું નથી. પછી તો કે લોનનું વ્યાજ, તો જે પણ લોનનું વ્યાજ છે એમાં બે કેટેગરી પડશે મકાનમાં, એક ભાડે આપેલ અને બીજું સ્વ વપરાશ માટે. તો જ્યારે સ્વ વપરાશ માટે મકાન હશે ત્યારે વ્યાજની લિમિટ આપણને બધાને ખબર છે 30,000 રૂપિયા રિપેરિંગમાં અને 2,00,000 રૂપિયા નવું મકાન અથવા તો બાંધકામ શરૂ હોય એના માટે. તો તમે કહેશો સર આ ભાડે આપેલ વાળી કેટેગરી છે, તો કે એમાં કોઈ લિમિટ નથી. ઓકે, એમાં તમને એમ કે રિપેરિંગ તો કે આટલા રૂપિયા, તો કે વાંધો નહીં, જેટલા રૂપિયા તમને કે મકાન જો ભાડે આપેલું હોય. આ મેં ક્લેરિફાઈ કોઈ દી કર્યું નથી, તમને આ પહેલી વાર કરું છું. તમારે જોવાનું, જો મકાન ભાડે આપેલું છે તો તમારે અહીંયા કોઈ પ્રકારની લિમિટ વ્યાજ બાબતે ધ્યાનમાં લેવાની નથી. ઓકે, એટલે એક એ વસ્તુ થઈ ગઈ. બીજી વસ્તુ મૂડીકૃત વ્યાજ અથવા બાંધકામ શરૂ થયા ત્યારથી પૂરું થાય ત્યાં સુધીના સમયગાળાનો કોઈ વ્યાજ હોય તો 1/5 ભાગ પ્રમાણે 5 વર્ષ માટે બાદ કરવા મળે છે. ઓકે, એટલે એક આ એડજસ્ટમેન્ટ ધ્યાન રાખવાનું. આ ખાસ આ રિવિઝન અથવા તો થોડી ઘણી જે માહિતી તમારે ડિસ્કસ કરવાનું કારણ એટલું જ છે કે આટલા બધા દાખલા ગણી ગયા, કન્સેપ્ટ સતત અલગ અલગ જગ્યાએ અલગ અલગ પરિસ્થિતિઓ આવતી ગઈ, તો કન્ફ્યુઝ થવાની બદલે તમારે શું કરવું છે એ તમને ખબર હોવી જોઈએ. ખાસ યાદ રાખજો, આ કેવી વસ્તુ હશે કે દાખલો તો દરેક જગ્યાએ રકમને બધું ફેરવાયા કરે, એ કોઈ દી સ્થિર નથી રહેતો. તો સ્થિર શું રહેશે? તો કે સ્થિર રહેશે આ આપણા નિયમ. સપોઝ આ ત્રણ વસ્તુ હોય, મ્યુનિસિપલ આકારણી, વાજબી ભાડું અને સ્ટાન્ડર્ડ ભાડું, તો હંમેશા વાર્ષિક ધોરણે ધ્યાનમાં લેવાના, અંદરો અંદરની કમ્પેરિઝન થઈ જાય એટલે સ્ટેપ નંબર 1 મળી જાય. પછી તો કે મળેલ અથવા મળવાપાત્ર ભાડામાંથી આ બે વસ્તુઓ બાદ થતી હોય છે. કઈ? તો કે સવલતનો ખર્ચ અને નહીં મળેલ ભાડું. આ ગોતવું પડે, જો નહીં મળેલ ભાડું અને વેકેન્સીનો સમય આ વિશ્વાવાળા દાખલામાં બહુ સરસ રીતે આપણે સમજ્યા, જેમાં તમને ક્લિયર કટ કહી દીધું 1 માર્ચના રોજ એનો ભાડું આ છે એ ખાલી કરીને વયો ગયો, તપવાળું જે મકાન હતું એ, બરોબર? ક્યારે વયો ગયો? 1 માર્ચે. એનો મતલબ કે 1 માર્ચથી 31 માર્ચ સુધીનો જે સમય આવ્યો 1 મહિનાનો, એ કેવું હતું? વેકેન્સી હતી. બીજું તમને અંદર ક્લિયર કટ કીધું, 10 મહિનાનું ભાડું છે એ ચૂકવ્યું નથી,
તો એક ઇનડાયરેક્ટ ઇન્ડિકેશન હતું કે આખા વર્ષમાં કેટલા મહિના હોય, 12 મહિના હોય, 12 માંથી એક છે એ વેકેન્સીમાં વયું ગયું, 10 મહિના ઓલાએ ભાડું ન ચૂક્યું તો મળ્યું કેટલું, એક જ મહિનાનું ભાડું મળ્યું એ 10,000 રૂપિયા, બરાબર? એટલે આવી રીતે દાખલામાં માહિતીઓ આપતા હોય. જો નહીં મળેલ ભાડું તૈયાર માલ ન આપી દીધો, ગોતવામાં ઘણી વાર એવું થાય કે શું કરવું પડે, આપણે ગોતવું પડે, એનાલિસિસ કરવું પડે, વિશ્લેષણ કરવું પડે. ઘણી વાર દાખલામાં ક્લિયર કટ કહી દેવું જરૂરી નથી, વિશ્વાવાળા સમાજ તમે જુઓ, ગોળ ગોળ ફેરવીને તમને માહિતી આપી. તો આ લેક્ચર લેવાનો મતલબ જ એ છે કે તમને એક વખત આ બધી વસ્તુઓ છે એ ફરીથી હું કરાવડાવું છું, હું તમને રિપીટ કરાવડાવી દઉં છું. બીજું, તમને પ્રેક્ટિકલ દાખલો યાદ કરાવીશ ને એટલે તરત જ તમને શું થશે, આની સમજ શક્તિ છે એ તરત વધારે ફાવી જશે, બરાબર? એટલે એ એક ફેર પડશે. એટલે ગ્રોસ વાર્ષિક મૂલ્ય થયું આપણું, કે ભાઈ સ્ટેપ નંબર 1 અને 2ની કમ્પેરિઝન, જે વધુ હોય એ સ્ટેપ નંબર 3 બને અને ગ્રોસ વાર્ષિક મૂલ્ય. બાદ શું કરવાનું, વેકેન્સી સમયનું ભાડું, એટલે કે ખાલી રહ્યા સમયનું ભાડું. મ્યુનિસિપલ કરવેરા મેં 3 પોઈન્ટ શીખ્યા, વચ્ચે દાખલા આવી ગયા આપણી એમ, કે ભાઈ ભૂતકાળના કરવેરા હોય બરાબર છે બાદ કરો, ચાલુ વર્ષના કરવેરા હોય ચૂકવેલા બાદ કરો, એડવાન્સ કરવેરો કોઈ દિવસ બાદ કરવાનો નથી. આ દાખલો ભણીને ખબર પડે, સ્ટાર્ટિંગમાં તમને કહી દઉં બધું તો ભેગું થઈ જાય, તો એનો કોઈ મતલબ રહેતો નથી. આ એક વખત દાખલા ગણાઈ જાય પછી આવો લેક્ચર લેવો પડે. પછી તો કે 30% સ્ટાન્ડર્ડ કપાત લોનના વ્યાજમાં, ખાસ યાદ રાખજો, જો ભાડે આપેલું હોય તો કોઈ લિમિટ નથી, સ્વ વપરાશ હોય તો 30,000 રિપેરિંગ અને 2,00,000માં, નવું બાંધકામ હોય તો 12. હા, બીજી એક વસ્તુ અહીંયા લખવાની રહી ગઈ, ચૂકવવા બાકી હોય છતાંય તે બાદ મળે, આ લોનનું વ્યાજ ચૂકવવા બાકી છે તો પણ બાદ મળે છે. અને પછીનો પોઈન્ટ આમાં કયો આવે, મૂડીકૃત વ્યાજ, બાંધકામ શરૂ થયા તારીખથી બાંધકામ પૂરું થાય ત્યાં સુધીના સમયગાળાનું વ્યાજ 5 વર્ષ માટે 1/5 ભાગમાં બાદ કરવા મળે છે, આમાં પણ લિમિટ નથી. ઓકે, તો જસ્ટ ફોર રિવિઝન, તમને આ લેક્ચર છે એ ગમ્યો હશે બરાબર. ઘણા બધા દિવસથી આમ શું છે કે હજી ગૂગલ મીટ વાળું એડજસ્ટમેન્ટ છે, એક વખત આ યુનિવર્સિટીની એક્ઝામ પતી જાય તરત જ મારે ગૂગલ મીટનો લેક્ચર લેવો છે, કારણ કે આવતામાં મારે શનિ રવિની રાહ નથી જોવી આવતા વીકમાં, બરાબર? આપણે નેક્સ્ટ વીકમાં જે સોમવારથી જે રીતે રેગ્યુલર થઈ જાય, તો રેગ્યુલર થતાની સાથે જ તે તમારો જે પણ પહેલો લેક્ચર હશે એ હું ગૂગલ મીટમાં લઈ લઈશ, કારણ કે મને ખ્યાલ છે કે એક્ઝામ જ્યારથી શરૂ થઈ ત્યારથી આપણો ગૂગલ મીટવાળો લેક્ચર છે એ પોસિબલ થઈ શક્યો નથી. ઓકે, તો અત્યારે આટલું રાખીએ છીએ.